ओडिशाना धामरामां दरियाकांठे साथे त्राटकेलू यास वावाझोडું હવે નબળું પડી ગયું છે। બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાની ઝડપ ધીમી પડી ગઈ। વાવાઝોડાના લેન્ડફોલને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે। ઓડિશાનો ભદ્રક જિલ્લામાં તોફાની અને ઝંઝાવતી પવનો સાથે ભારે મેઘખાંગા થયા। 120-130 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે। तो पश्चिम बंगाल मुख्यप्रधान ममता बेनर्जीए वावाझोड़ा ने कारण बंगाल 1 करोड़ लोग प्रभावित थे, 3 लाख घरों ने थे नुकसान। वावाझोड़ा की असरग्रस्त विस्तारों की शुक्रवार मुलाकात ले। ममता बेनर्जीए कहू कि अमे चक्रवात और भरती की प्रभावित विस्तारों माटे 1 करोड़ रूपया की राहत मोकली है। યાસ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આશંકા। ઝારખંડમાં બુધવાર, ગુરુવાર અને શુક્રવારે તથા બિહારના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા। હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં પણ અનેક જગ્યાએ હળવા વરસાદની શક્યતા દર્શાવી। સરકારના નવા ડિજિટલ નિયમોમાં વિરોધની અંદર વોટ્સએપ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે। વોટ્સએપ દ્વારા નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવા કોર્ટમાં અપીલ કરાય, કારણ કે તે યુઝર્સની પ્રાઇવસીની વિરુદ્ધ છે। કોર્ટમાં વોટ્સએપે આ નવા કાયદાઓને ગેરબંધારણીય ગણાવ્યા, તો સરકારે કહ્યું કે અંગતતાના અધિકારનું સન્માન, પરંતુ ગંભીર કેસમાં આપવી પડશે જાણકારી। ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આજકાલ ચર્ચામાં, સરકાર આ ટાપુઓને ખતમ કરવા માંગે છે તેવો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે લક્ષદ્વીપ ટાપુ દેશનું આભૂષણ છે અને સરકાર તેને નષ્ટ કરવા માંગે છે। હું લક્ષદ્વીપના લોકોના ટેકામાં છું, સત્તા પર બેઠેલા અજ્ઞાનીઓ અને કટ્ટરવાદીઓ લક્ષદ્વીપને ખતમ કરવામાં લાગેલા છે। યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલીમાં સતત વધારો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું વેક્સિન અંગે ભ્રમ ફેલાવી રહેલા બાબા રામદેવ સામે દેશદ્રોહનો કેસ કરો। આ પહેલ આઈએમએ રામદેવને લીગલ નોટિસ ફટકારીને રૂપિયા 1000 કરોડ રૂપિયાનો દાવો ઠોક્યો છે। 15 દિવસની અંદર માફી માંગવાની પણ વાત કહી છે। તો કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનના 6 મહિના પૂર્ણ થવા પર ખેડૂત યુનિયનોએ આખરે દિલ્હીની સરહદ ઉપર કાળો દિવસ ઉજવ્યો। ગાઝીપુરમાં રાકેશ ટિકેતની આગેવાનીમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યું, લોકોની ભીડ ભેગી કરીને કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડાવ્યા। આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। રાકેશ ટિકેતે કહ્યું કે હંગામો તો થશે, જેને જે કરવું હોય તે કરી લે। રેસલર સાગર ધનખડ હત્યા કેસમાં દિલ્હી પોલીસે પહેલવાન સુશીલ કુમારના 4 સાથીદારોની કરી ધરપકડ। 4 આરોપી કાલા અસોદા નીરજ બવાના ગેંગના સદસ્યો છે। પૂછપાછ દરમિયાન તેમણે સાગરની હત્યાના સંપૂર્ણ ષડયંત્ર અને ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો। આ 4 વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું। મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ પોલીસ સુબોધકુમાર જયસ્વાલ સીબીઆઈ ડિરેક્ટર તરીકે ચાર્જ તેઓએ સંભાળી લીધો। કેન્દ્ર સરકારે સુબોધકુમાર જયસ્વાલને સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે। સીબીઆઈના નવા કાયમી ડાયરેક્ટરની નિમણૂકને લઈને પીએમના આવાસે બેઠક યોજાઈ હતી।